प्रश्न त्रण एनो पहेलो प्रश्न हवे मोटा भागना दाखलाओ आवा आवशे जेमो शब्दों रकम हशे तेमांथी बे समीकरण बनावाना अने पछी तेनो कोई पण रीते लोपनी चौकड़ी गुणाकारनी के आदेशनी कोई पण रीते सादुरूप आपी अने जवाबो लावाना रहेशे। तो अहीं रकम छे प्रश्न त्रणना पहेलानी, बे संख्याओनो तफावत 26 छे। तफावत एटले बादबाकी, એવી બે સંખ્યાઓ છે જેની બાદબાકી કરવાથી 26 આવે છે, તથા એક સંખ્યા બીજી સંખ્યા કરતો 3 ગણી છે, જે મોટી સંખ્યા છે તે નાની કરતો 3 ગણી છે, તો તે બંને સંખ્યાઓ શોધો। તો આપણે લખીશું, ધારો કે મોટી સંખ્યા બરાબર એક્સ છે અને નાની સંખ્યા બરાબર વાય છે। માટે પ્રથમ શરત પ્રમાણે શું છે જોઈએ। રકમમાં પ્રથમ શરત આપણને આપેલી છે, પ્રથમ શરત બે સંખ્યાઓનો તફાવત 26 છે, એટલે આ મોટી અને નાનીનો બાદબાકી કરવાથી 26 આવે છે, એક્સ માઇનસ વાય બરાબર 26। આ એક સમીકરણ તૈયાર। હવે બીજી શરત, તો બીજી શરત શું કહે છે, એક સંખ્યા એટલે મોટી સંખ્યા, નાની સંખ્યા કરતો 3 ગણી છે, તો આ મોટી સંખ્યા એક્સ આ બાજુ બરાબર કરી આ બાજુ નાની સંખ્યા કરીએ છીએ। ફરીથી શબ્દો સમજાવી દો, મોટી સંખ્યા આ નાની સંખ્યા કરતો 3 ગણી છે, એટલે 3 વડે ગુણવા પડે, પણ કોને ગુણવા પડે, નાની સંખ્યાને। હંમેશા નાની સંખ્યા સાથે જ ગુણાકાર કે સરવાળો કરવાનો થાય, જેથી બંને બાજુ સરખો થાય। આ સંખ્યા મોટી હતી, આ સંખ્યા નાની હતી, આ સંખ્યા 3 ગણી મોટી હતી, માટે નાની સંખ્યાને 3 વડે ગુણવા પડશે। માટે સમીકરણ બનશે એક્સ માઇનસ 3y, આ 3yની અંદર લાવું છું તો બરાબર 0, સમીકરણ નંબર 2। બસ આ બંને સમીકરણ બની ગયા પછી આપણે લોપની રીતથી, ચોકડી ગુણાકારની રીતથી કે કોઈ પણ રીતથી સાદરૂપ આપી શકીએ છીએ। તે જ પ્રમાણે અહીંયા જોઈએ પ્રશ્ન 3નો બીજો, બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના કરતો 18 જેટલો મોટો છે। તો અહીંયા એક શરતમાં આપણને આ વસ્તુ આપેલી છે, પૂરક કોણ, જે ધોરણ 9માં આપણે શીખી ગયા છીએ કે પૂરક કોણ મતલબ જે બે ખૂણાનો સરવાળો કરવાથી 180 અંશ આવતો હોય તેને પૂરક કોણો કહેવાય। જે બે ખૂણાનો સરવાળો 180 થાય, તો ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ છે અને નાનો ખૂણો બરાબર વાય છે, વાય અંશ છે। માટે પ્રથમ શરત પ્રમાણે, તો ચલો પ્રથમ શરત પ્રમાણે આપણે જોઈએ, તો પ્રથમ ચરણમાં એક શબ્દ પરથી શરત પકડવાની છે, પૂરક કોણો, તો પૂરક કોણ મતલબ આ બંનેનો સરવાળો 180 થવો જોઈએ। ચલો એક સમીકરણ બની ગયું, હવે બીજી શરત, તો બીજી શરતમાં શું છે, બીજી શરત મોટો ખૂણો નાના કરતો 18 જેટલો મોટો છે। તો મોટો ખૂણો અહીંયા આપણો હાલ શીખવાડ્યું એ પ્રમાણે આ બાજુ મોટો ખૂણો લખ્યો, બરાબર ધ્યાન રાખજો, આ બાજુ નાનો ખૂણો લખ્યો, આ બાજુ મોટો છે, આ બાજુ નાનો છે, આ પલ્લું ફોરું છે, આ ભારે છે, તો આ જે નાનું છે તેમાં ઉમેરો અથવા ગુણાકાર કરવો પડશે જે પ્રમાણે આપણે રકમ કહેશે તે પ્રમાણે। તો 18 જેટલો મોટો છે, તો આમાં 18 આપણે પ્લસ કરી લેશું, રાઈટ। તો સમીકરણ બની જશે એક્સ માઇનસ વાય બરાબર 18, આ સમીકરણ નંબર 2। હવે આ બંનેનું લોપની રીતથી સાદરૂપ આપો કે ચોકડી ગુણાકારથી આપો કે આદેશ રીતથી આપો, કોઈ ફરક પડશે નહીં। પ્રશ્ન 3નો ત્રીજો દાખલો, ક્રિકેટના કોચે 7 બેટ અને 6 દડા 3800 રૂપિયામાં ખરીદ્યા, પછી 3 બેટ અને 5 દડા 1750 રૂપિયામાં ખરીદ્યા, તો 1 બેટ અને 1 દડાની કિંમત શોધો। તો મિત્રો આવો એક દાખલો આગળ પણ આવી ગયો છે, પણ ફરીથી જરા યાદ કરી લઈએ, તો આપણે જોઈશું કે બેટ
અને દડાની કિંમત આપણે શોધવાની છે. તો ધારો કે એક બેટની કિંમત બરાબર એક્સ રૂપિયા છે અને એક દડાની કિંમત બરાબર વાય રૂપિયા છે. તો પ્રથમ શરત આપણે જોઈએ છીએ, સાત બેટ અહીંયા જોઈએ કે એક બેટના એક્સ રૂપિયા છે, તો સાત બેટના સાત એક્સ થાય, વત્તા છ દડા એટલે છ વાય બરાબર 3800 રૂપિયા. સમીકરણ એક તૈયાર. હવે બીજી શરત જોઈએ, પાંચ દડા, ત્રણ બેટ અને પાંચ દડા, તો ત્રણ બેટ એટલે ત્રણ એક્સ, પાંચ દડા એટલે પાંચ વાય બરાબર 1750. સમીકરણ નંબર બે. બસ આ સમીકરણ તૈયાર થઈ ગયા. આ સમીકરણનું સાદુરૂપ કોઈ પણ રીતે આપી શકાય છે. હવે એક બીજો દાખલો, આ દાખલો જરા થોડીક અલગ રકમ છે, જરા ધ્યાનથી જોઈ લઈએ. એક શહેરમાં ટેક્સી ભાડું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં ચાલે છે. એટલે કે શહેરની અંદર આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે રિક્ષા ભાડું હોય કે ટેક્સી ભાડું હોય તો એ નિશ્ચિત હોય છે, ફિક્સ, કે ભાઈ નજીકમાં નજીક ઉતરી જવાનું હોય તો પણ કમસે કમ 20 રૂપિયા કે 10 રૂપિયા એવું ફિક્સ ભાડું તો એ લેતા જ હોય છે. પછી જેમ કિલોમીટર વધે એ પ્રમાણે કિલોમીટરના અનુસંધાનમાં ભાડું વધતું હોય છે. તો અહીંયા ટૂંકમાં આપણે શું શોધવાનું છે, ખાસ જોઈ લઈએ. ફિક્સ ભાડું અને કિલોમીટર દીઠ ભાડું બરાબર. તો ધારો કે ફિક્સ ભાડું બરાબર એક્સ રૂપિયા છે અને કિલોમીટર દીઠ ભાડું બરાબર વાય રૂપિયા છે. માટે હવે આપણે જોઈએ કે ફિક્સ ભાડું એક્સ રૂપિયા છે, કિલોમીટર દીઠ વાય રૂપિયા છે, તો જ્યારે પણ આપણે મુસાફરી કરીશું એટલે ફિક્સ ભાડું તો આપણે આપવું જ પડશે. તો આપણે ફિક્સ ભાડું એક્સ રૂપિયા આપ્યું, વત્તા આવ્યા કિલોમીટર દીઠ ભાડું. તો પ્રથમ શરતમાં જોઈએ કે 10 કિલોમીટર અંતર કાપવાનું છે, તો 10y આવશે બરાબર. જોઈ લઈએ આ એક્સ જે છે એ ફિક્સ ભાડું છે, 1 કિલોમીટર જઈએ તો પણ એક્સ રૂપિયા આપવા પડે, 5 કિલોમીટર જઈએ તો ફિક્સ ભાડું તો આપણે ચૂકવવું જ પડશે, બાકીનું ભાડું કિલોમીટર ઉપર આધારિત છે. તો આ 10 કિલોમીટર છે માટે 10y કર્યા છે, બરાબર કુલ કેટલા ચૂકવાય છે, 105 રૂપિયા. ચલો બીજી શરત. તો બીજી વાર આપણે જ્યારે ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે ફિક્સ ભાડું તો કમ્પલસરી આપણે આપવાનું છે. એ વખતે મુસાફરી કેટલા કિલોમીટર કરીએ છીએ આપણે, 15, તો 15y આવશે અને કુલ કેટલા રૂપિયા ચૂકવીએ છીએ, તો 155. તો આ રીતે લોપની રીતથી સાદુરૂપ આપવાથી આપણને એક્સ અને વાયના મૂલ્યો મળી જશે. ત્યારબાદ એક આ નવો પ્રશ્ન આપણે પૂછ્યો છે, મુસાફર 25 કિલોમીટર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો 25 કિલોમીટરમાં શું થશે, અહીંયા સાઈડમાં સમીકરણ બની આપું છું, તમે સાદુરૂપ આપી દેજો. આ એક્સ અને વાયનું મૂલ્ય મળી ગયા પછી 25 કિલોમીટરમાં શું થશે, એક્સ વત્તા 25y. આ એક્સ રૂપિયા ફિક્સ ભાડું અને 25 કિલોમીટરના 25y, આ છેલ્લે ગણવાનું છે. આ એક્સ અને વાયના જે મૂલ્યો આવી જાય તે આમાં મૂકવાના છે, જે ટોટલ સરવાળો આવે તેટલા રૂપિયા 25 કિલોમીટર માટે ચૂકવવા પડશે. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો તેનો જવાબ 9/11 બને છે. તથા બીજી શરત, જો અંશ અને છેદમાં 3 ઉમેરીએ તો જવાબ 65/ બને છે. તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે જાણીએ છીએ કે અપૂર્ણાંકમાં અંશ અને છેદ આવશે. તો ધારો કે અંશ બરાબર એક્સ છે અને છેદ બરાબર વાય છે, માટે અપૂર્ણાંક એક્સ અપોન વાય થાય. જ્યારે અંશમાં એક્સ અને છેદ માટે વાય ધારીએ તો અપૂર્ણાંકનું મૂલ્ય એક્સ અપોન વાય થાય. હવે આપણે આપણો દાખલો ચાલુ કરીએ છીએ. પ્રથમ શરત પ્રમાણે
प्रथम शरत, तो प्रथम शरत आपने शू कहे छे अंश अने छेद, अंश अने छेद बन्ने मो बे उमेरीए, तो आपने अंश अने छेद बन्ने मो बे उमेरीए छे। आ अंश मो एक्स छे एमाय बे उमेर्या, छेद मो वाय छे एमो पण बे उमेर्या, तो बराबर एनो जवाब आपने केटलो मळे छे? 9/11 अंश। केटलो जवाब आवे छे? 9/11 अंश। हवे चौकड़ी मो गुणाकार करीने समीकरण ने सुरेख बनावी देशुं। तो सुरेख बनावा माटे जोईए कि आ भाग्या वाला आ बाजू वाला 11 आ पद साथे गुणा छे, तो 11x + 11 = 22 बन्ने साथे गुणा छे। ए ज रीते आ पद त्या गुणा छे 9y + 18, तो 11x - 9y = 18 - 22, तो 11x - 9y - 4, આ સમીકરણ નંબર 1 તૈયાર થયું। તે જ રીતે બીજી શરત તો બીજી શરત શું કહે છે? આ જે અંશ અને છેદ છે, અપૂર્ણાંક છે, એમાં આ અંશ અને નીચે છેદ બંનેમાં 3 ઉમેરતા, તો આમાં 3 ઉમેરીશું, નીચે પણ 3 ઉમેરીશું, તો બંનેનો કુલ ટોટલ 3 ઉમેર્યા પછી જવાબ બને છે 5/6 અંશ। તો આ જ રીતે આપણે ચોકડીમાં ગુણાકાર કરીને સાદું સમીકરણ બનાવી લેશું। તો 6 આ બાજુ ગુણાશે, તો 6x + 18 આ વાય વાળું પદ પેલી બાજુ ગુણાશે, 5y + 15 હવે વાય વાળા પદને આ બાજુ લાવીએ છીએ, 6x - 5y = 15 - 18 માટે 6x - 5y = -3, તો આ સમીકરણ નંબર 2 થઈ ગયું। આ બંનેનું લોપની કે ચોકડી ગુણાકારની રીતે સાદરૂપ આપી દેશું એટલે x અને y મળી જશે। તો x ને ઉપર મૂકવાનો અને y જેનું જે મૂલ્ય તે નીચે મૂકવાનો એટલે આપણને અપૂર્ણાંક મળી જશે। છેલ્લો દાખલો પ્રશ્ન 3/6। 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 3 ગણી હશે। બીજી શરત, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી, તો બંનેની હાલની ઉંમર શું? તો બંનેની અત્યારે કેટલી ઉંમર હશે તે આપણો પ્રશ્ન છે। ધારો કે જેકબની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર બરાબર વાય વર્ષ છે, માટે ચલો હવે શરૂઆત કરીએ છીએ। પ્રથમ શરત તો પ્રથમ શરતમાં આપણે જોઈ શકીએ છીએ 5 વર્ષ પછીની વાત આવે। આ ફરીથી એકવાર શરૂઆતથી જોઈએ, આ બાજુ એક્સ આ બાજુ વાય, આ એક્સ અને વાય જે લખ્યા, એક્સ અત્યારે શું છે? જેકબની હાલની ઉંમર, વાય શું છે? તેના પુત્રની હાલની ઉંમર, આ તો બંને હાલની ઉંમરો લખી છે, પણ રકમ શું કહે છે? 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી શું થશે? તો બંનેમાં 5 + 5 + થશે, આ બાજુ પણ 5 + થશે, પેલી બાજુ પણ 5 + થશે, પરંતુ આ બાજુ પિતા અને તેનો પુત્ર બરાબર એટલે કે કદી સરખો થાય નહીં। તો આગળ જોઈએ, 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રથી 3 ગણી થવાની છે, પપ્પા એના કરતો છોકરા કરતો 3 ગણા મોટા છે, તો અહીંયા 3 વડે ગુણવું પડશે, અને હંમેશા કઈ બાજુ ગુણાકાર કે સરવાળો કરવાનો? જે બાજુ નાનું પદ હોય તે બાજુ, એટલે આપણે જાણીએ છીએ કે પુત્રની ઉંમર હંમેશા નાની હોય, પિતાની વધારે હોય, તો પુત્રની ઉંમરને આપણે 3 વડે ગુણી કાઢી। હવે આનું સાદરૂપ જરા આપી દઈએ, તો x + 5 = આ બાજુ 3 સાથે ગુણાકાર કરીએ છીએ, 3y + 15, 3 × 5 = 15 થશે। હવે 3yને આ બાજુ લાવીએ છીએ, x - 3y = 15 - 5, તો x - 3y = 10, આ સમીકરણ નંબર 1 થઈ ગયું। ત્યારબાદ બીજી શરત,
तो बीजी शरत में आपणे जोईए कि आ बाजू एक्स अने आ बाजू आपणे वाय मूक्यो, बराबर जोजो आ शू मूक्यो, आ शू मूक्यो आपणे, बीजी शरत आपणे साइडमां ગણી લઈએ છીએ। બીજી શરત તો બીજી શરતમાં શું કરીશું, આ બાજુ x આ બાજુ y મૂક્યો, આ બંનેની વર્તમાન એટલે કે હાલની ઉંમરો આપણે મૂકી સામસામે, પરંતુ શરતમાં હાલની ઉંમરની વાત નથી। આ જુઓ બીજી શરત, પાંચ વર્ષ પહેલાની વાત છે, તો પાંચ વર્ષ પહેલાં એટલે પાંચ પાંચ માઇનસ થશે, હાલની ઉંમરમાંથી પાંચ વર્ષ ઓછા થાય। તમે જાતે વિચારો કે પાંચ વર્ષ પહેલાંની વાત આવે, તમારી ઉંમર અત્યારે પંદર વર્ષ હોય તો પાંચ વર્ષ પહેલાં કેટલી હતી, તો દસ વર્ષ હતી, તો પાંચ તમારી હાલની ઉંમરમાંથી બાદ કરવા પડે। તો અહીંયા પાંચ વર્ષ પહેલાંની વાત આવી, તો જેકબની ઉંમરમાંથી એ પાંચ બાદ કરવા પડે અને તેના પુત્રની ઉંમરમાંથી પણ પાંચ બાદ કરવા પડે, પરંતુ બંને સરખા કદી થાય નહીં। જોઈએ શું છે એમાં, બીજામાં કન્ડિશન સાત ગણી હતી, તો આને સાત વડે ગુણવા પડે, તો એક્સ માઇનસ પાંચ બરાબર સાત વાય માઇનસ પાંત્રીસ, તો એક્સ માઇનસ સાત વાય, સાત વાયની આ બાજુ લાવ્યો, આ બાજુ માઇનસ પાંત્રીસ વત્તા પાંચ, માટે એક્સ ઓછા સાત વાય બરાબર પાંત્રીસમાંથી પાંચ જશે તો માઇનસ ત્રીસ રહેશે। આ સમીકરણ બે આવી ગયું। બંનેનું સાદુરૂપ તમને આગળ તમામ રીતો શીખવાડી દીધી છે, એમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી એનું સાદુરૂપ આપી હોમવર્ક કરી અને મને મોકલવાનું રહેશે।